ડીસાના નાયબ કલેક્ટર અને વિભાગીય પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં આજે ડીસા એરપોર્ટ પર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 35,193 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે, જેથી દારૂની ગેરકાયદેસર રીતે ખેપ મારતા તત્વો ગુજરાતમાં મોટાભાગનો દારૂ અહીંથી લાવતા હોય છે, ત્યારે સરહદી જિલ્લાની પોલીસ દ્વારા વારંવાર બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડે છે અને સમયાંતરે ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે ડીસાના ત્રણેય પોલીસ મથકમાં 2020-2024 સુધીમાં ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં 2020-2024 સુધીમાં 48 ગુનામાં ઝડપી પાડેલો 15,38,316 રૂપિયાની કિંમતની 7,849 બોટલ અને ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા 2021-2024 દરમિયાન 37 ગુનામાં ઝડપી પડેલા 7,30,581 રૂપિયાની કિંમતનો 4,262 બોટલ એમ ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી 174 ગુનામાં ઝડપી પાડવામાં આવેલો 68,98,265 રૂપિયાની કિંમતની 35,193 વિદેશી દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ડીસા સબ ડિવિઝનમાં જે 2020થી લઈ 2024માં ટોટલ 3 પોલીસ સ્ટેશનમાં, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 2023-24ના 89 ગુનાની 23,082 બોટલ, કુલ 46,29,368 રૂપિયાનો મુદ્દામાલ. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં 2020-24ની વચ્ચે 48 ગુનાની 7,849 બોટલ સાથે 15,38,316 રૂપિયા. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં 2021-2024 વચ્ચે કુલ 37 ગુનાની 4,262 બોટલ સાથે 7,30,581 રૂપિયાનો મુદ્દામાલ. આમ ટોટલ 68,98,265 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ આજ રોજ ડીસા ખાતે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા દારૂના જથ્થાને નિયત સમય બાદ તેનો નિયમ અનુસાર નાશ કરવામાં આવે છે, ત્યારે આજે ડીસા એરપોર્ટ નજીક વિદેશી દારૂનો નાશ કરવામાં આવતા આસપાસનો વિસ્તાર દારૂની દુર્ગંધથી ગંધાઈ ઉઠ્યો હતો.